બેનો બેઠા છે એટલા માટે એક બે લગ્ન ગીત ગાવા છે. વડીલો બેઠા હોય, બહેનો દીકરીઓ બેઠા હોય તો એમને પણ શોભતા ગીતો પણ ગાવા પડે. સુરત મારી જિંદગીના અંદર તમે મારું ઇન્ટરવ્યુ દેખ્યો છે એના અંદર હું બોલેલો છું કે જ્યારે હું પહેલું ગીત ગાતા શીખ્યો તો આ ગીત અને અમારા કમલેશભાઈ આરોગ્ય સ્ટુડિયોવાળા મારા ત્યાં લગ્ન ગીતમાં આવ્યા હતા અને મેં એ વખતે કીધું કે
કાકા મને એક ગીત ગાવા દો ને. તેને એમને એવું કીધેલું કે તું બ્રેક પછી આવજે તને ગાવા, બ્રેક પડે એક તે પછી તને આપીશું ગાવા. અને એ વખતે મણિરાજ બારોટને, કારણ કે મણિરાજ બારોટને હું મણિરાજ બારોટની કેસેટો જોઈને શીખેલો છું એટલા માટે એને તો હું કોઈ દિવસ જિંદગીમાં ભૂલી ના શકું. અને હું તો જાહેરમાં કહું છું કે મને કચ્છ કાઠિયાવાડમાં લાવનાર હોય તો અમારા કીર્તિદાનભાઈ ગઢવી એકવાર એને બે કલાકારને જોરદાર તાળી વધે દો બાપ. અને સાહેબ મણિરાજ બારોટ ના હોતો જિગ્નેશ કવિરાજ ના હોત યાર, કારણ કે હું એનું જોઈને શીખેલો એટલા માટે એનું પહેલું જ ગીત રી મા